ખેડૂત મિત્રો, ખેડૂતો પોતે પોતાની કોઠા સૂજથી અવનવા પ્રયોગો કરતા હોય છે. એવા જ અવનવા પ્રયોગ કરતા અજયસિંહ જાડેજા ભીમકટા ગામના છે. એમને જે સ્પ્રે પંપ છે એની મોટરનો ઉપયોગ કરી અને કૂવામાંથી પાણી ખેંચી અને એ શાકભાજીમાં જે વાવેતર કર્યું છે તેમાં લઈ જાય છે, તો એ કેવી રીતે આ જુગાડ તૈયાર કર્યો છે એમનો આપણે એમની પાસેથી વિશેષ માહિતી લઈએ. સૌ પ્રથમ તેઓ પોતાનો પરિચય આપશે અને પછી વિશેષ માહિતી આપશે. જય માતાજી મિત્રો, મારું નામ જાડેજા અજયસિંહ બળવંતસિંહ, ગામ ભીમકટા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. મેં મારા ખેતરે નાનકડો એવો કૂવો કર્યો છે, તેમાંથી પાણી કાઢવા માટે એક આપણે આ જે સોલાર બેટરીવાળો પંપ આવે એની ડબલ મોટર છે, એક નાનકડી બેટરી અને સોલારની પ્લેટ, એનાથી કૂવામાંથી પાણી કાઢવાનું અને આપણા બકાલામાં પાણી પાવાનું. ત્યાર પછી મારે ગોડાઉન પાસ થયું હતું, એના માટે અહીંયા લાઇટની વ્યવસ્થા કે બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે મેં આ દેશી જુગાડ જેવું બનાવી અને આપણું ગોડાઉનનું કામ પૂરું કર્યું છે પાણીથી. સૌ પ્રથમ તો આ જે બનાવ્યું બરાબર, આ સ્પ્રે પંપની મોટર છે, તો આ મોટરને જોઈન્ટમાં શું કહેવાય, બે મોટર કહેવાય કે શું નામ? આપણે જે નોર્મલ જે પંપ આવે ને એમાં આવી સિંગલ પંપ આવે, અને જે હવે નવા મોટર વાળા પંપ આવે છે એમાં ડબલ મોટર આવે છે, કેમ કે ખેડૂતને હવે પ્રેશર જોઈએ છે પંપમાં, તો હવે ડબલ મોટર પણ આવવા માંડી, એટલે બજારમાં આપણને આવી જોટો જોઈન્ટ મોટર મળી જ જાય, એટલે એ ડબલ બેટરી વાળા પંપની મોટર છે જોટો. પછી આ નાનકડી 12 વોલ્ટની બેટરી છે બરાબર, અને એનું સોલારની પ્લેટ છે, ચાર્જિંગ અહીંયા અહીંયા થઈ જાય છે બરાબર, અને બેટરી ઉપર જ બધું ઓપરેટ થાય છે બરાબર. તો આ મોટરની કિંમત શું, આ બેટરીની શું અને સોલાર પેનલની, આ જે ટોટલ છે એ કેટલામાં તૈયાર થાય? મોટર આપણે અંદાજે 1200-1300 રૂપિયાની આજુબાજુમાં મળી જાય બજારમાં બરાબર, અને 1200-1000 રૂપિયાની બેટરી મળે છે, અને સોલાર પ્લેટ તો આપણે આગળ હતી પણ બજારમાં લેવા જાવ તો 25 વોલ્ટની સોલાર પ્લેટ 1200-1200 પણ મળી જાય, એટલે 1200-1300 રૂપિયા, 3500-3600 રૂપિયાના ખર્ચમાં આપણું દેશી જુગાડ પાણી કૂવામાંથી બાણે કાઢવાનું તૈયાર થઈ જાય. અંદાજે કેટલા ફૂટ ઊંડેથી ખેંચી શકે પાણી? મારે તો આ લગભગ 12-15 ફૂટનો કૂવો છે, એમાં આરામથી પાણી નીકળી જાય છે, અને મારે જે ગોડાઉન છે એના ઉપર બીજો માળ કર્યો છે, એની છત ઉપર પાણી પહોંચાડી દેશે બરાબર. એટલે કે ખેડૂત મિત્રો, 3600-4000 આ જે દેશી જુગાર છે એ તૈયાર થઈ જાય છે, જ્યાં પાણીની એટલે કે લાઇટની વ્યવસ્થા ન હોય ત્યાં પણ થઈ શકે છે આ દેશી જુગાર. તો અજયસિંહ, આમાં જે આ છેડા છે એ કેવી રીતે આપવાના, એ ખેડૂત મિત્રોને ખાસ કરીને માહિતી આપો, જેથી જે દેશી જુગાર ઘરે તૈયાર કરે ઇલેક્ટ્રિક વાળાની ત્યાં ન જવું પડે એના માટે વિશેષ માહિતી, આમાં જે છેડા કેવી રીતે આપ્યા એની માહિતી અમને આપો. જો આપણે આગળ જો આ ડબલ મોટર છે એની જગ્યાએ સિંગલ મોટર હોય તો આ 3 જગ્યાએ 2 જ વાયર આવે બરાબર, પણ આ ડબલ મોટર છે એટલે 2 મોટરના વાયર આ 2 છે. આ આપણે નેગેટિવ કહી અને આ લાલ છે એ પાવરનો છે, એટલે લાલ પાવરનો એક સ્વિચમાં રાખવાનો એટલે ચાલુ બંધ કરી શકીએ. બીજો નંબરમાં લાલ એક છેડો છે એ એમાંથી લઈ અને જે આ લાલ આપણે પાવરનો જે બેટરીમાં બતાડે ને એમાં જ આપવાનો, અને એક લાલ જે આપણે સોલારમાંથી આવે ને એની આઈરે જોઈન્ટ કરવાનો, એટલે આપણી બેટરી એ ચાર્જિંગ થયા રાખે અને સ્વિચથી મોટર ચાલુ બંધ થયા રાખે બરાબર. અને બીજા નંબરનો જે આ નેગેટિવ જાય છે એને બેને ભેગા કરી અને જે બેટરીનો નેગેટિવ હોય ને એમાં આપી દેવાનો બરાબર.